ખાસ કરીને દક્ષિણ ગુજરાતી અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, કોઈ ભાગમાં હળવો કોઈ ભાગમાં મધ્યમ વરસાદ પડી શકે છે, કારણ કે આ લો પ્રેશર હવે લગભગ ઓમાં તરફ ફંટાઈ ગયું અને બીજું એક લો પ્રેશર 16-17 તારીખે બનશે. આ લો પ્રેશરની અસર લગભગ પશ્ચિમ ઘાટ તરફ રહેવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 22 તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે. જો લો પ્રેશર દરિયાના માર્ગમાં થઈ અને ઓમાન તરફ જતા જતાં વચ્ચે થઈને જશે અને એને એનર્જી મળશે તો જ ભારે ચક્રવાત બની શકે. બાકી લો પ્રેશર છે, ડીપ ડિપ્રેશન અને ક્વચિત ડીપ ડિપ્રેશન અને એનર્જી મળે તો તોફાન બની શકવાની શક્યતા રહેશે. પરંતુ એ ચોક્કસ છે કે 17 મે અરબી સમુદ્રના દરિયા કિનારે અને બંગાળ ઉપસાગરમાં બંને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને 23 ઓક્ટોબરથી પુનઃ ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહે છે. દિવાળીથી દેવ દિવાળી સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે અને ક્યાંક માવઠા જેવું થઈ શકવાની શક્યતા છે, જેના કારણે ઠંડી આવવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે જે બીજું પ્રચંડ વાવાઝોડું થશે 17-20માં, તે પછી 29 નવેમ્બરથી 30 ડિસેમ્બરે ઠંડી આવવાની શક્યતા રહે છે, તેમાં ભારે ઠંડી આવશે. આગાહી છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. વેલમાર્ક લો પ્રેશરના કારણે ભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી તો જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ અમરેલીમાં પણ વરસાદની આગાહી. ડાંગ તાપી સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે યલો એલર્ટ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. તો આજે અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી રહેશે. अगले 24 घंटों के लिए जो है हैवी रेनफॉल वार्निंग जो है जारी की गई है विथ येलो कलर. इसमें अगर हम सौराष्ट्र कच्छ की बात करें उसमें मुख्य तौर पे जो है जो डिस्ट्रिक्ट जो शामिल हैं वो सदर्न पोर्शन जो है सौराष्ट्र कच्छ का वही रहेगा, जिसमें जूनागढ़ गीर सोमनाथ दीव अमरेली तथा भावनगर जो डिस्ट्रिक्ट हैं यहाँ पर हैवी आइसोलेटेड होने की संभावना है. साथ ही अगर हम गुजरात रीजन की बात करें उसमें साउथ गुजरात में सूरत तापी नवसारी डांग वलसाड दमण दादरानगर हवेली डिस्ट्रिक्ट हैं जहाँ पे हैवी आइसोलेटेड की संभावना है. साथ ही नॉर्थ गुजरात में महिसागर दाहोद तथा पंचमहल के डिस्ट्रिक्ट हैं जहाँ पे हैवी आइसोलेटेड रेनफॉल हो सकता है. તો રાજકોટમાં ભાદરીક ડેમ ફરી ઓવરફ્લો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ફરી ઓવરફ્લો. ડેમના 7 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. તો નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના. બીજી તરફ રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, જેના કારણે ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત 4 દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અમરાપુર ગામે મહિલા પર દીપડાનો હુમલો. ઝૂંપડામાં રહેતા મહિલા પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો. હુમલામાં હાથ પગ સહિત શરીરના અન્ય ભાગે પહોંચી છે ઇજા. ઇજાગ્રસ્તોને સારવાર માટે માળિયા હાટીનામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ. આ ઘી તહેવાર બગાડશે. તો બજારમાંથી ઘી લેતા પહેલા ચેક કરી લેજો. મહેસાણામાંથી મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાયું છે. 1,24,00,000થી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 43,000 કિલોથી પણ વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. કડી જીઆઈડીસીમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 5 ગોડાઉનમાં ચાલતો હતો ઘીનો કાળો કારોબાર. નકલી ઘી બનાવતી ફેક્ટરીનો માલિક પણ ફરાર છે. ફૂડ વિભાગ અને એલસીબીએ રેડ કરતા ભાંડો ફૂટ્યો છે. ફૂડ વિભાગ અને એફએસએલ દ્વારા અલગ અલગ નમૂના લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પ્રાથમિક દ્રષ્ટિએ પામ ઓઇલ ફોરેન ફેટ મિક્સ કરી બનાવવામાં આવતું હતું શંકાસ્પદ ઘી. ઘીના નમૂના લેબમાં પરીક્ષણમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે મહેસાણામાંથી મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાયું છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે 1.24 કરોડથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું.
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડીની બુડાસન જીઆઈડીસી ખાતે થી મસ્ત મોટો જે નકલી શંકાસ્પદ ઘીનો જે જથ્થો હોય છે તે ઝડપી પાડવામાં આવે છે. ખાસ કરી વાત કરીએ તો હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે મસ્ત મોટી સંખ્યામાં ઘીના જથ્થાની જરૂરિયાત ઊભી થતી હોય છે. કેમ કે મોટાભાગના જે લોકો હોય છે તે ખાસ કરી અને દિવાળીના તહેવારોમાં મીઠાઈનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડીની બુડાસણ જે જીઆઈડીસી આવેલી છે ત્યાં નકલી શંકાસ્પદ ઘીનો જે જથ્થો હોય છે ઝડપી પાડવામાં આવે છે. કડી જીઆઈડીસીના 5 ગોડાઉનમાં આ શંકાસ્પદ નકલી ઘીનો જે કારોબાર હોય છે તે ચાલતો હતો. ભાડાના ગોડાઉનમાં આ ડુપ્લિકેટ બનાવવાનો કારોબાર હોય છે તે ચાલતો હતો, ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારી હોય છે વિજય ચૌધરી તેમની ટીમ દ્વારા આજે તપાસ હોય છે તેમના તપાસ કરવામાં આવી અને જે ત્યારબાદ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. અંદાજે 1 કરોડ રૂપિયાના આસપાસ આ શંકાસ્પદ ઘીનો જે જથ્થો હોય છે તે સીઝ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, તેમના દ્વારા પણ હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો પામ ઓઇલ ફોરેન ફેટ મિક્સ કરી અને આ શંકાસ્પદ નકલી ઘીનો જે જથ્થો હોય છે તે બનાવવામાં આવતો હતો. હાલમાં વાત કરીએ તો હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પોલીસ દ્વારા પણ હાલમાં આજે કારવાઈ હોય છે, કારવાઈ હાથ ધરવામાં આવી છે. આ જે સેમ્પલ હોય છે તે આગળ સેમ્પલ મોકલી આપવામાં આવશે, જ્યારે સેમ્પલના રિપોર્ટ આવશે ત્યારબાદ આજે શંકાસ્પદ નકલી જે ઘી ઝડપાયું છે તેને લઈ આગળની જે કારવાઈ હોય છે હાથ ધરવામાં આવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો પાટણના ઘી બજારમાં ફૂડ વિભાગે રેડ કરી છે. 3 દરવાજા વિસ્તારના ઘી બજારમાં રેડ. નીતિનકુમાર ભાઈલાલ ઘીવાળા નામની પેઢી પર રેડ કરવામાં આવી છે. ફૂડ વિભાગે વિવિધ બ્રાન્ડના ઘીના સેમ્પલ પણ લીધા હતા. સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાના ઘીની ફરિયાદ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડથી 3 દરવાજાના ઘી બજારના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. 3 દરવાજા વિસ્તારના ઘી બજારમાં ભૂતકાળમાં પણ અનેકવાર થઈ ચૂકી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ. તો જામનગરમાં પણ દિવાળી પહેલા ઘીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી. જામનગર શહેરમાં ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત ચેકિંગ કરાઈ. દૂધ મીઠાઈ બાદ ઘીના વેપારીને ત્યાં આરોગ્ય શાખાની ટીમો ત્રાટકી હતી. કુલ 5 થી વધુ સ્થળોએ ઘીના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાયા હતા. તો ફોનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાયા છે વધુ માહિતી માટે. કિંજલ, જે પ્રકારથી ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત ચેકિંગ થઈ છે, શું અપડેટ્સ? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ સમગ્ર રાજ્યમાં દિવાળી અને જે તહેવારો આવી રહ્યા છે તહેવારો પહેલા જ રાજ્ય સરકાર દ્વારા જે ખાદ્ય પદાર્થો હોય છે તેને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે. તે અંતર્ગત જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે તેના દ્વારા 3 તારીખથી માંડી અને 17 તારીખ સુધી ફૂડ સેફટી પખવાડિયાની ચેકિંગ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા, શરદ પૂનમના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે જ ખાસ કરીને દૂધ મીઠાઈ અને જે માવાની જે બનાવટો હોય છે તેમની નમૂના લેવાયા છે, તેમનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે ઘીના ભેળસેળિયા જે તત્વો છે તે પ્રકાશમાં આવ્યા છે, જેને લઈને હાલ ઘીના નમૂના લેવા માટે કામગીરી કરવામાં આવી છે. જામનગર શહેરના 5 થી વધુ સ્થળોએ જ્યાં વિક્રેતાઓ છે ત્યાં ફૂડ સેફટી શાખા દ્વારા હાલ જે આ ઘીના નમૂના છે તે લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. લુપના જી, બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તહેવારો પહેલા ચેકિંગ કરવામાં આવી રહી છે પરંતુ નકલી ઘી મળી આવી રહ્યું છે, પરંતુ આપ તહેવારમાં ખાસ ધ્યાન રાખજો કે જે ઘી આપ ખરીદી રહ્યા છો તે નકલી છે કે અસલી. મહેસાણા, પાટણ, જામનગર આ 3 જગ્યાએ ચેકિંગમાં નકલી ઘી મળ્યું છે. બજારમાં પણ રેડ કરવામાં આવી. પાટણમાં જ્યાં નકલી ઘી પકડાયું, બીજી તરફ મહેસાણામાં પણ આ દ્રશ્યો સામે આવ્યા. 1 કરોડથી વધુ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. બીજી તરફ ફરસાણની દુકાન પર જામનગરમાં નકલી ઘી મળી આવ્યું છે. અમદાવાદ શહેરમાં હવે 2000 નવા સીસીટીવી કેમેરા